નમસ્કાર. દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં યોજાનાર છે તે પૂર્વે જ કોંગ્રેસ પક્ષને ભારે ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રીટા બહુગુણા જોશી આજ રોજ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓ નવી દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં વિધિસર રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. અમિત શાહે તેમને આવકાર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અન્સારી અને રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયા હંગેરી તથા અલ્જીરિયાનો 5 દિવસનો પ્રવાસ પૂર્ણ કરી આજે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ બંને દેશો સાથે ભારતના દ્વિપક્ષી સંબંધો તથા સહયોગ વિકસાવવા અંગે વાતચીત કરી હતી. હંગેરી તથા અલ્જીરિયાએ આતંકવાદનો મહાપડકાર સાથે મળીને સામનો કરવા અંગે સહમતિ પણ દર્શાવી હતી અને આ પ્રશ્ને ભારતને સમર્થન આપવાની ખાતરી આપી હતી. હંગેરી સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ સાધવા બાબત સમજૂતી સધાઈ હતી. અલ્જીરિયા સાથે રાસાયણિક ખાતર ઉત્પાદન અંગે કેન્દ્રના રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા તથા અલ્જીરિયાના ઉદ્યોગ અને ખનિજ મંત્રી અબ્દુલ સાલેમ વચ્ચે મહત્વની ચર્ચા થઈ હતી. જમ્મુ કાશ્મીર સરકારે પોતાના 12 કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિનું આચરણ કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂક્યા છે. મહેસૂલ, આરોગ્ય, ઇજનેરી, ગ્રામ વિકાસ તથા શિક્ષણ જેવા ખાતામાં કામ કરતા કર્મચારીઓ હાથમાં આવ્યા તેટલાની અટકાયત કરાય છે, જ્યારે બાકીના નાસ્તા ફરે છે. જમ્મુ કાશ્મીરમાં સરકાર વિરુદ્ધ યુવાનોની ઉશ્કેરણી કરી અશાંતિ ફેલાવતા તત્વો શોધી કાઢવા પોલીસના ગુપ્તચર તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં 35 જેટલા સરકારી કર્મચારીઓના નામ ખુલતા આવી કડક કાર્યવાહી પહેલી વખત હાથ ધરાઈ હતી. ગંભીર બીમારીમાં સપડાતા સામાન્ય માણસને સસ્તા ભાવે ઉત્તમ તબીબી સારવાર મળે તેવી મેડિકલ પોલિસી ઘડવાની કવાયત રૂપાણી સરકારે શરૂ કરી છે. મોંઘી દાંત મશીનરી જે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં નથી ત્યાં ખાનગી દવાખાના સાથે ગોઠવણ કરી ગરીબ દર્દીને સારવાર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ગોઠવવાની વિચારણા ચાલે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં મેડિકલ પોલિસીના ઘડતર માટેની બેઠક યોજાઈ ગઈ. વડોદરા ખાતે 22 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 10,000 ઉપરાંત દિવ્યાંગજનોને કૃત્રિમ અંગો તથા સાધનો અર્પણ કરવાના કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે વડોદરામાં નવલખી મેદાનની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધનો આપવા મહાશિબિર વડોદરામાં યોજાનાર છે. વિકલાંગજનોને શારીરિક ખામીઓ પૂરવામાં સહાયભૂત થાય તેવા સાધનો અર્પણ કરાનાર છે. જિલ્લા પ્રશાસને લાભાર્થી દિવ્યાંગજનોને તેમના ઘેરથી કાર્યક્રમના સ્થળે લાવવા લઈ જવાની તથા તેઓની સગવડો સચવાય તેવી પાકી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન દાદાનો 168મો વાર્ષિક પાટોત્સવ આજે યોજાયો છે. આ પ્રસંગે સાધુ સંતો તથા આચાર્ય મહાજને હનુમાન દાદાની છડીનો અભિષેક કર્યો હતો. કેક કાપી દાદાના જન્મદિનની ઉજવણી કરાઈ હતી. મંદિરના પરિસરમાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 4 મુખવાળી હનુમાન દાદાની મૂર્તિને તેલ ચડાવી ફૂલોથી વર્ષા કરવામાં આવી ત્યારે હનુમાન દાદાના જય જયકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજે પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ પણ યોજાયો છે. ઇન્ડિયન રેડક્રોસ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો. અમદાવાદમાં પહેલીવાર કબડ્ડી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ત્યારે હવે ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આવતીકાલે ભારતનો મુકાબલો પ્રથમ સેમિફાઇનલમાં થાઇલેન્ડ સાથે થશે તો કોરિયા ઈરાન સાથે બીજી સેમિફાઇનલમાં ટકરાશે. આજે ટીમના કેપ્ટનોએ ટ્રોફી સાથે મીડિયા સામે હાજર રહ્યા હતા તો પત્રકારો સાથે વાત કરી હતી. ભારતીય ટીમના કેપ્ટન અનુપકુમારે જણાવ્યું હતું કે ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચવા તૈયાર છે તો થાઇલેન્ડની ટીમે પણ હળવાશથી લઈશું નહીં તેમ જણાવ્યું હતું. ઈરાન, કોરિયા અને થાઇલેન્ડના કપ્તાનો પણ વર્લ્ડ કપ જીતવાની આશા વ્યક્ત કરી હતી. ક્રિકેટ. નવી દિલ્હીમાં ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે આજે
ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન ડે મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રારંભમાં જ ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ માર્ટિન ગુપ્ટિલની પડી હતી. તે પ્રથમ ઓવરમાં શૂન્ય રને ઉમેશ યાદવની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. બીજી વિકેટ કેદાર જાદવે લેથમની લીધી હતી. ભારત 5 વન ડે મેચોની આ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા 11 વર્ષમાં ભારત ફિરોઝ શાહ કોટલા મેદાનમાં એક પણ વન ડે મેચ હાર્યું નથી. છેલ્લા સમાચાર મુજબ ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 177 રનનો થયો હતો. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.